ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને કોઈપણ સમયે આચારસંહિતા લાગુ થઈ શકે છે ત્યારે સુરત મહાનગરપાલિકાના શાસકોએ બાકી રહેલા કામોની મંજૂરી આપી દીધી છે। સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ રેગ્યુલર 116 કામો સાથે તાકીદના 81 અને વધારાના 87 કામો મળી 284 કામોને મંજૂરીનો મહોર મારવામાં આવી રહ્યો હતી। તાકીદના કામોમાં ખડી સમિતિ, જાહેર બાંધકામ સમિતિ, પાણી સમિતિ, સમાજ કલ્યાણ, આનંદ પ્રમોખ અને સાંસ્કૃતિક સમિતિ, ગઢડ સમિતિ, રૂગણાયો, વૈદિક રાહત અને તંદુરસ્તી વર્ધક સમિતિ અને ગૃહનિર્માત અને ઉદના સમિતિના કામો રજૂ થયા હતા। સુરત મહાનગરપાલિકાના શાસકોએ ચૂંટણી પહેલા જ હજારો કરોડો કામોને મંજૂરી આપી દેતા હવે વિકાસ કામો સામી દિવાળીએ જોવા મળશે। નમસ્કાર, આજની સ્થાયી સમિતિની મિટિંગમાં આ દિન સુધીની થયેલી દરેક સભાઓ કરતાં કંઈક અલગ પ્રકારની આજની આ મિટિંગ હતી। આજે કુલ 1045.64 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે। આ કામોમાં પ્રાથમિક સુવિધાના 675 કરોડના 86 જેટલા કામોની મંજૂરી આપવામાં આવી છે। 280 કરોડના પ્રોજેક્ટ્સોના કામોમાં 35 જેટલા કામોને મંજૂરી આપવામાં આવી છે। આરોગ્યના 28 કરોડના કામો જેમાં 7 કામોનો સમાવેશ થાય છે અને અન્ય 63 કરોડના 40 જેટલા કામો એટલે કે કુલ 168 કામોની મંજૂરી આજે આજની આ સ્થાયી સમિતિની મિટિંગમાં આપવામાં આવી છે। કુલ 1045.44 કરોડ રૂપિયાની માતબાર રકમના પ્રોજેક્ટો સુરત શહેરના પ્રજાજનોને સુખાકારી માટે મંજૂરી આપવામાં આવી છે। મોટાભાગના રોડો, સિમેન્ટ કોન્ક્રીટના રોડો, એ ઉપરાંત પાણી અને ડ્રેનેજની નવી લાઇનો, પ્રાથમિક સુવિધાના મોટાભાગના કામોને આવરી લેવામાં આવ્યા છે અને શહેર આવતા સમયોમાં મોટાભાગના રસ્તાઓ કોન્ક્રીટના થાય એવી અપેક્ષા સાથે સારામાં સારી સુવિધા આપવાની મારી ગણતરી છે। નમસ્તે।